દુઃખ પડતું હોય, કેવી રીતે દુઃખ પડતું હોય? સંકટ માંથી દુઃખ પડતું હોય. ઈ દેવી ની વાત પકડી બેઠી હોય, જો મારી દેવી ને મૂકીને વિયોજાઈશ ને તો મારી દેવી નો કોઈ ધણી નહીં થાય, એટલે દેવી નું દુઃખ પાડે. ભૂવા કરતા અજાણ થઈ જાય કે જે કરશે ને મારી દેવી નો ભૂવો કરશે બાપા, એને પગે પડી જાવ એટલે આપડી દેવી આપણને ખમાય કે છે. એટલે દેવી ને વસ્તી વાલી લાગે અને ભૂવો છે ને દેવી ની સેવા કરવા માં સાચી જિંદગી. એને કઈ મળ્યું નથી લાભ. અને જો કષ્ટી પાડે તો દેવી ને મૂકી ભાગે તો વાલા જાયો ન કહેવાય, પણ અમુક ભૂવા છે ને મરી જાય પણ દેવી ને ન મૂકે. પણ સતાય તે દેવી ને વાર્તા કરશું કે આપણે, પણ તમને થોડુંક કહી દઉં કે દેવી હું કહેવા માંગે છે, દેવી ને હું લેવા કષ્ટી પાડી આવડે. 80-80 વર્ષ હુંજી દેવી ની સેવા કરી, સતા દેવી ને એમ થયું કે આવડા નો કોટ કાઢવો પડશે. તારા વસ્તી એમ કીધું કે હા ભાઈ, તે દેવી ની 80 વર્ષ સેવા કરી, સતા તને કપાળમાં સાંભળો છે નીકળ્યો આજે. તારી દેવી રાતે એમ આવીને કીધું કે રૂપલા, એ મારા આંધ રાજા, કે તે 80 વર્ષ મારી સેવા કરી ને પણ સતા દલ્યા કરો ભાન ઉપર ને તું કપાળમાં જોઈ લે, તને કપાળમાં સાંભળો નીકળશે, કોટ નો કે મને હું કપાળ. આટલું બધું મેં તારું હું તપાસ કર્યું કે તારા આ પટા ઈ તારી તારા વેદ તને ખબર છે. આવડતું હોય તો જ ગાવા નીકળ્યા હોય, નકર આવડે અને ગાવા ન નીકળવી. અમારે ઘેરે હોય રહી આવા વરસાદ ના નીકળવી, થોડાક પ્રમાણે પલળતા પલળતા આપણી નગરી માં હાલો જઈએ આપણે, પણ એટલા રતો ખરો કે
મારી દેવી મને રાતે સપના માં આવી હતી, મને જોઈ તો લેવા જા, મને કાસ બાસ તો લાવી કે મને જોવા તો મારું મોઢું તો જોઈ જ કે સાનલો બાનલો નીકળ્યો નથી. પણ બાપુલે આ કોટ નીકળ્યો, મારે કોટ ધોવરાવા ક્યાં જાય છે, આનું હું મારે કરવું. અને જે કહેવાય તેવી કહેવાની કવૈયા ગાય છે બધા, અમારા બહાદુર દાદા ગાયેલું છે, અમારી યારસીભાઈ ગતે ગાયેલું છે. સોનાના થર્ડ રૂપાની ડાળ્યું, લીલું પાંદડું મોતી ની ખાઈ, એ કઈ બાયું નથી, ભગવાનના ઘરની એક પર્યું હોય, એનું એક ઝાડવું થાય, એ ચારે બેનું હળી મળી ભેગું થાય ત્યારે એનું એક ઝાડવું થતું. પણ એ ઝાડવું થતા એ ભેગું કરવા વાળાને લાવવા વાળાને ખબર પડે ને કે ક્યાંથી લાવું ને ક્યાં જવું ને શું કરું ને કઈ દેવીને બોલાવતા ઝાડવા ભેગો થાવ. તારે અંધરાજા કહેવા મી સોનાનું થર્ડ રૂપાની ડાળ્યું, લીલું પાંદડું મોતી ની હર્યું, અદબ જાળવું લાવી દે. અને જો અદબ જાળવા નાય ને તો મારો કોટ જેનો કોટ ધોવાય એવો કોણ જાગે આવો સુરવેલ. ઓલાભાઈ પૈસા લેવા વાળા હતા, માયા જોતવી હતી અને બંગલા જોતવા હતા, એ બધા તો હરખા થાય. સાંભળે રાખ્યું કે બાપ ને જે કોડ નીકળ્યો હોય પણ આપણે માયા મિલકત એમ નજર રાખો ને તમારી દેવી નો. અને ઓલા રૂપસિંગ થી રહેવાનું નહીં, ઓહો મારા બાપ ને અત્યારે જાતિ જિંદગી કોટ નીકળ્યો, મારા બાપ નો કોટ ક્યાં મારે ધોરાવા જાવ. કોઈ બીડું પકડ્યું નહીં, લા
દોરવતા હોય મને રૂપલા નો હાલ લાગે બાપ અમને શાંતિ રાખો, ઘડીક શાંતિ રાખો, કાક સાયા ઢળાય તો થાય.